તારો રૂતબો અને સ્થાન ઘણો ઊંચો છે, તારી તકદીર અકલ અને સમજથી બહાર છે, તારી હુકુમત પર ભાગવાનો કોઈ રસ્તો નથી. અરે ખુદા, તું અમારા ગુનાહોને માફ કરનાર છો, અમારી બુરાઈઓને ઢાંકવા વાળો છો. તારા સિવાય કોઈ બીજો ખુદા જોયો નથી કે જે અમારા ગુનાહોને નેકીમાં બદલી નાખી શકે. અરે ખુદા, હું તારી તારીફ કરું છું, મેં મારી સાથ ઉપર જુલ્મ કર્યો પણ તું મારા ઉપર એહસાન કરતો રહ્યો. અરે મારા માબૂદ, તે મારી બુરાઈઓ પર પડતો નાખી દીધો, કેટલી મોટી મોટી બલાઓને તે ટાળી દીધી, કેટલી ભૂલોથી મને તે બચાવી લીધો અને કેટલીક તકલીફોને તે મારાથી દૂર કરી દીધી. અરે ખુદા, લોકોમાં મારી ઇજ્જતમાં વધારો કરી દીધો. અરે અલ્લાહ, મારી કસોટી અને મારો ઇમ્તિહાન વધી ગયું છે, મારા નેક અમાલ ઓછા છે. અરે મારા આકા, તારી ઇજ્જતનો વાસ્તો દઈને હું તારાથી સવાલ કરું છું. અરે ખુદા, મારા પૂરા અમાલ અને મારું ચરિત્ર મારી દુઆઓને તારી બારગાહમાં પહોંચતા ના રોકે. અરે ખુદા, તું મારા ગુનાહોને જાહેર ન કરજે જે ફકત તું જાણે છે, નહીં તો મારી બદનામી સમાજમાં થઈ જશે. અરે ખુદા, મારી ગફલત મારી બુરી ખ્વાહિશ અને જે મારી હાલતને કાંઈ પણ મેં ગુનાહ કર્યા છે અને સર્વેઓને સજા દેવામાં તું ઉતાવળ ના કરજે. અરે ખુદા, તારી ઇજ્જતનો વાસ્તો આપીને સવાલ કરું છું. અરે ખુદા, તું દરેક ભક્તે મારી ઉપર એમ કરતો રહે છે અને મારા દરેક કામમાં મહેરબાન રહે છે. અરે અલ્લાહ, તારા સિવાય કોઈ નથી જેને હું મારી ફરિયાદ પેશ કરી શકું, જેના પાસે હું કાંઈ માંગી શકું. અરે ખુદા, તું મને તારી રહેમતના છાયામાં કબૂલ કરી લે. અરે મારા માબૂદ, મારી તકલીફ દૂર કરી મારા ઉપર રહેમ કર. અરે ખુદા, શું તું મને જહન્નમના આઝાબમાં જોઈ શકીશ? અરે ખુદા, બેશક તું જે ચાહે છે જ કરે છે. અરે ખુદા, હું તારા આઝાબથી પણ માંગુ છું. અરે ખુદા, હું તારાથી મોહબ્બત કરું છું, મારી જબાન તારી ઝિક્રમાં, મારું દિલ તારી મોહબ્બતમાં ડૂબેલો રહે છે. અરે ખુદા, હું તને મારો રબ માનીને ગુનાહોને કબૂલ કરું છું. અરે મારા મૌલા, મારા સરદાર, મારા આકા, અરે ખુદા, તને બધું જ અખત્યાર અને સત્તા છે. હું તારી અઝાબ ઉપર સબ્ર કરીશ, પણ તારી જુદાઈ ઉપર કેવી રીતે સબ્ર કરી શકું? અરે મારા ખુદા, અરે મારા સરદાર, જહન્નમની આગ તો સહન કરી લઈશ, પણ તું મારા ઉપરથી તારી રહેમતની નજર ફેરવી લે એ કેવી રીતે હું ખમી શકીશ? અરે મારા ખુદા, મારા સરદાર, અરે મારા પરવર્તિકાર, આય રાતમાં, ખાસ કરીને આય વખતમાં અમારાથી જે જે ભૂલ થઈ ગયા છે તેને તું માફ કરી દે. અમારા ગુનાહો જે થઈ ગયા છે તેને તું દરગુજર કરી દે. અરે ખુદા, જે ગુનાહો થઈ ગયા છે અને જે બુરાઈઓ, એ બુરાઈઓ કે જે છુપાઈને કરી નાખ્યા અથવા ખુલ્લી રીતે કરી નાખ્યા છે,
અને જે ગુનાહોને તે ફરિશ્તા પાસે લખાવી નાખ્યા છે, અહી ખુદા તે મારા શરીરના એક એક ભાગોને આ ગુનાહનો ગવાહની સાક્ષી બનાવી દીધા છે. અહી ખુદા તું તારી રહેમતોને તારા ગુનેગારોને છુપાવી દેવા વાળો છે અને તેના ઉપર પડદો પણ નાખવા વાળો છે. અને જ્યાં જ્યાં જે જે નેમતો તું આપ તેમાં મને પણ સામેલ ગણજે. મારી પરેશાની ને જાણવા વાળા, પરેશાની અને ભૂખની હાલતમાં મારી ખબર લેવા વાળા. પરદામાં છે,
પણ તારાથી કોઈ ચીજ છુપી નથી. અહી મારા ખુદા, જે કોઈ મારા પ્રતિ ખરાબ ઈરાદો રાખે, તું પણ તેના તરફ એવો જ ઈરાદો રાખજે. અહી અલ્લાહ, મને તારા એવા બધાઓમાં ગણી દે જે તારાથી સૌથી નજદીક હોય અને તારી બારગાહમાં બલંદ મર્તબો ધરાવતા હોય. અહી ખુદા, તું મને હિદાયતની નૂર મારિફત અને ખાસ નૂરથી માલામાલ કરી દે. મારી જીભને તારી ઝિક્રમાં ચાલતી બનાવી દે. મારા દિલને તારી મોહબ્બતમાં ડૂબેલો રાખી દે. અમારી દુઆઓને કબૂલ કરી દે. અમારી બુરાઈઓને દૂર કરી દે. અમારા ગુનાઓને માફ કરી દે. અમારા ગુનાઓને માફ કરી દે. અહી મારા પરવરદિગાર, તે તારા બંદાઓને કહ્યું છે કે તારી ઇબાદત કર્યા કરે, તારી જ પાસે દુઆ માંગ્યા કરે. દુઆ કબૂલ કરવાનો તે વાયદો કરી દીધો છે. અહી ખુદા, મેં તારાથી આશા રાખી છે. તારી ઇઝ્ઝતના સદકામાં અમારી દુઆઓને કબૂલ ફરમા. યા સરિયા રઝા, યા સરિયા રઝા, યા સરિયા રઝા, યા સરિયા રઝા. ઇગ્ફિર લિમાન લા યમલિકુ ઇલ્લા દુઆ, ફઇન્નકા ફઆલુન લિમા તશા. જેનું નામ જિસ્માની બીમારીઓ માટે દવા છે, જેનો ઝિક્ર રૂહાની બીમારીઓ માટે શિફા છે. અહી બલાઓને દૂર કરવા વાળા, સલ્લુ અલયહી વસલ્લમુ તસ્લીમા.